સુરત જિલ્લાના બારડોલીમાં પોલીસનો કોઈ ભય ન રહ્યો હોય તેમ પોલીસ મથકના ગેટ પાસે પાર્ક કરેલી કારમાંથી ધોળે દહાડી ચીલ ઝડપની ઘટના બની હતી। કારનો કાચ તોડી લાખોની મત્તાની ચીલ ઝડપ કરી બે યુવાનો બાઇક પર ફરાર થઈ ગયા હતા। જો કે એક યુવક જાગૃત યુવાને ચીલ ઝડપ કરનારા બંને યુવાનની બાઇકનો પીછો કરતા આરટીઓ નજીક તેઓ પૈસા ભરેલી બેગ ફેંકીને ફરાર થઈ ગયા હતા। બારડોલીમાં એક યુવક પોલીસ મથકના દરવાજા પાસે પાર્ક કરી કામ અર્થે ગયો હતો। તે દરમિયાન બાઇક પર સવાર બે યુવાનોએ કાર નજીક આવી ડ્રાઈવર સાઈડનું કાચ તોડી કારમાં મૂકેલી બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા। થોડે દહાડે પોલીસ મથકના ગેટ નજીક જ ચીલ ઝડપની ઘટના બનતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી। તે સમયે ત્યાંથી મોટરસાઇકલ પર પસાર થતા આદિલ અઝીઝભાઈ મેમણ નામના યુવાને બૂમાબૂમ સાંભળી ચીલ ઝડપ કરનારા બાઇક ચાલકનો પીછો કર્યો હતો। લગભગ 1.5 કિલોમીટર સુધી તેમણે તે યુવાનોનો પીછો કર્યો હતો અને પીછો કરતા સમયે ચોર ચોરની બૂમ મારતા ચીલ ઝડપ કરનાર બંને ઈસમો ગભરાયા હતા, જેથી આરટીઓ નજીક લાખોની મત્તા ભરેલી બેગ ફેંકીને ફરાર થઈ ગયા હતા। આદિલ નામના યુવાને પીછો કરતા આખો વિડીયો પોતાના ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં શૂટ કર્યો હતો અને જાગૃત યુવાન પૈસા ભરેલી બેગ લઈ બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો। મારું નામ આદિલ અઝીઝભાઈ મેમણ છે અને હું બારડોલીનો રહેવાસી છું। આજે સાંજે 5:30 વાગ્યાના અરસે હું મારા કામ અર્થે સ્ટેશન રોડ પર જવા નીકળ્યો હતો। દરમિયાન પોલીસ સ્ટેશન નજીક એક ફોર્ડ ઇકોસ્પોર્ટનો કાચ તોડી બે ઈસમો દ્વારા બેગની ચીલ ઝડપ કરવામાં આવી હતી। એ લોકોને હું જોતા એ લોકોનો પીછો કર્યો હતો। લગભગ 1 થી 1.5 કિલોમીટર મેં પીછો કર્યો અને મેં બૂમાબૂમ કરી તો એ લોકો બેગ રસ્તા વચ્ચે છોડી ભાગી છૂટ્યા હતા અને મેં એ બેગ લઈ બારડોલી પોલીસ સ્ટેશન ગયો હતો અને ત્યાં પોલીસ સક્ષમ હાજર થયો હતો અને પોલીસવાળાને એ બેગ પરત કરી હતી પોલીસ સ્ટેશનમાં અને આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। બેગની અંદર લગભગ લાખોની મત્તાની રકમ હતી।